વલસાડના મોગરાવાડીમાં રહેતા કુકરના પરિવારે વન વિભાગમાં પોપટ જમા કરાવી એક ઉદાહરણ બહાર પાડ્યું છે. વલસાડ જિલ્લામાં વન્ય પ્રાણી પક્ષીઓ ઘરે પાડવા માટે એક મોટો ગુનો છે, જેમાં કેટલાક લોકો વન્ય પ્રાણી કે પક્ષીઓને 1,000 થી લઈને 50,000 સુધીના પક્ષીઓ ખરીદતા હોય છે અને ઘરે પાડતા હોય છે. એકબીજાની દેખાદેખીમાં જયારે એક અઠવાડિયા અગાઉ પારડીમાં જ આવી જ રીતે પારડી વિસ્તારમાં અલગ અલગ ઘરોમાં 12 જેટલા પોપટો ઘરે પાડ્યા હતા, જે વન વિભાગની ટીમે જ્યાં જઈને રેડ કરી 12 જેટલા પોપટોને મુક્ત કરાવ્યા હતા અને પોપટ પાડનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. વલસાડના મોગરાવાડી પ્રમુખ ગ્રીન સોસાયટીમાં રહેતા કુકરના પરિવારને ત્યાં એક પોપટ ઉડી આવ્યો હતો. તે પોપટ માલિકે ઘરે લેવા ન આવતા પરિવારે પોપટને સારી રીતે દેખરેખ રાખી હતી અને આ પોપટ પરિવારના સભ્ય બની ગયા હતા અને પોપટને આ પરિવાર જેટલી વાર પણ જમવા બેસે ત્યારે તેનું ખાવાનું ખવડાવતા. પણ પોપટ પાડવાનો એક ગુનો છે એવા ન્યૂઝ વાંચતા પરિવાર ટેન્શનમાં આવી ગયો હતો, કેમ કે એમનો એક સભ્ય દૂર થવાનો હોય તેવું લાગી રહ્યું હતું. જ્યારે આ પરિવારે તાત્કાલિક વલસાડની મહિલા આરએફઓ અંજનાબેનને પાલવાને સંપર્ક કર્યો હતો અને તાત્કાલિક ધોરણે વલસાડના ચણવઈ વન વિભાગ ખાતે પહોંચીને આ પરિવારે પોપટ જમા કરાવી દીધું હતું પોતાની સ્વૈચ્છિક રીતે અને પોપટ જમા કરાવતા પહેલા પરિવારની આંખમાં આંસુ પણ આવી ગયા હતા. જ્યારે જે રીતે કુકરના પરિવારે પોતાની જવાબદારી સમજીને પોપટ વન વિભાગને જમા કરાવી દેતા એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ જ રીતે વલસાડ તાલુકામાં એવા કેટલાક લોકો છે કે જેઓ લોકો પક્ષી પાડ્યા છે તે લોકો પણ વન વિભાગને જમા કરાવી દે એવું અંજનાબેન પાલવાએ જણાવ્યું હતું. એમ તો વન્ય પ્રાણી કોઈ પણ હોય, પક્ષી હોય કે પ્રાણી હોય, એમ ઘરે પાડવા માટે તો બહુ મોટો ગુનો કહેવાય. અને કોઈ પણ પાડતો હોય એમ પહેલાં આગળ પારડીમાં એવો કિસ્સો બનેલો છે કે એ લોકોને લીગલી કાર્યવાહી કરેલી છે. ને આજે હું એ સંદેશો પહોંચાડવા માગું છું કે જે લોકો પણ ઘરે પોતાના ઘરે વન્ય પ્રાણીઓ પાડતા હોય, પ્રાણી કે પક્ષી, એમ તો જે ઉડી શકતો હોય ને જંગલમાં જઈ શકતો હોય અને રિલીઝ કરી દઈને, નહીં તો પછી જઈ શકતું નહીં હોય તો અહીંયા વન ચેતના ચણવાઈ ખાતે આવીને જમા કરી દે. એને નવસારી પક્ષી કેન્દ્ર છે ત્યાં કાલે અમે રિપોર્ટ કરીને ત્યાં મૂકી આવશું.